મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી આજે આપણે બનાવીશું સુખડીની રેસીપી। તો એકદમ નવી રીતે જ આજે આપણે આ સુખડી બનાવવાના છીએ। અને જો તમારી સુખડી કડક થઈ જતી હોય કે રાખ્યા પછી ચવળ થઈ જતી હોય તો આ વિડીયો તમારા માટે છે। 2-3 કલાક અથવા તો 4-5 દિવસ પછી પણ તમારી સુખડી જે છે એ કડક નહીં થાય, એકદમ આવીને આવી સોફ્ટ રહેશે એની મારી ગેરંટી। તો ચાલો ફ્રેન્ડ્સ નવી રીતે સુખડીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો સુખડી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધો છે ઘઉંનો લોટ અને મકાઈનો લોટ, સાથે સાથે થોડો એવો સોયાબીનનો લોટ લઈ લીધો છે। જો સોયાબીન ના હોય તો તમે ફક્ત મકાઈ અને ઘઉંનો લોટ પણ લઈ શકો છો, થોડો એવો કકરો રાખવાનો છે। તો એ લોટ મેં 2 વાટકી જેટલો લીધો છે અને સાઈડમાં આપણે અહીંયા ગોળને સમારીને મૂકી દેવાનું છે। હવે મેં એક લોયો લઈ લીધો છે, ગેસ ઉપર લોયો મૂકી દીધો છે અને 1 મોટા ચમચા જેટલો આપણે અહીંયા ઘી લેવાનું છે અથવા તો 1 વાટકી જેટલો ઘી લઈ લેવાનું છે। જે વાટકીથી આપણે માપીને લોટ લીધો હતો એ જ વાટકીથી આપણે અહીંયા ઘી લઈ લેવાનો છે। તો અહીંયા મેં 1 મોટો ચમચો ભરીને 1 વાટકી જેટલો ઘી એડ કરી દીધો છે। આ ઘી જે છે એ થીક થયેલું છે એટલા માટે આપણે તેને પહેલાં મેલ્ટ કરી લેશું અને ત્યારબાદ આપણે તેનામાં લોટ એડ કરીશું। તો સોયાબીન, મકાઈનો લોટ અને ઘઉંનો લોટ, આ ત્રણેય લોટની સુખડી એકદમ જબરદસ્ત બને છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે ખાતા જ રહી જશો। તો આ એકદમ નવી રેસીપી છે, આ પહેલાં આ રેસીપી કોઈએ શેર નથી કરી યુટ્યુબ ઉપર। તો ખાસ આ રેસીપી બનાવજો તમે અને ટેસ્ટ તમે આ સુખડીનો બિલકુલ નહીં ભૂલો, એટલી સરસ ટેસ્ટી અને પોચી આ સુખડી બને છે। તો અહીંયા આપણે લોટને ઘીમાં એડ કરી દીધું છે અને સ્લો ફ્લેમ ઉપર આ લોટને શેકવાનો છે। તો જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે અને શેકવાનો છે। તો તમે જોયું હશે કે આપણે સુખડી બનાવીએ ત્યારે લોટનો કલર વ્હાઈટ હોય છે અને જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેનો કલર એકદમ ડાર્ક બ્રાઉન જેવો થતો જાય છે। તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। અહીંયા વિડીયો મેં થોડો સ્કીપ કર્યો છે કારણ કે આ સુખડી બનાવતા થોડી એવી વાર લાગે છે, લોટને શેકતા વાર લાગે છે કારણ કે આપણે ધીમી આંચ ઉપર લોટને શેકી રહ્યા છીએ। હવે મેં અહીંયા 1/4 કપ જેટલી કાચી વરિયાળી એડ કરી છે। તો સુખડીમાં વરિયાળીનો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે તો જરૂરથી એડ કરજો અને ઉપરથી પણ તમે વરિયાળી એડ કરી શકો છો, કાચી વરિયાળીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। અહીંયા આપણો લોટ એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગયો છે તો આપણે તેને નીચે ઉતારી લેવાનું છે। તો ઘણા લોકો સુખડી બનાવતા હોય છે ત્યારે એ લોકોની ચવળ થઈ જતી હોય છે, તો તેનું મેઇન કારણ તો એક એ છે કે ગેસ ઉપર આપણે ગોળને મિક્સ કરતા હોઈએ છીએ। તો એવી રીતના બિલકુલ નથી કરવાનું, લોટ શેકાઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેનામાં ગોળને મિક્સ કરવાનું છે। જો તમે ગેસ ઉપર લોયાને રાખીને ગોળ મિક્સ કરશો તો ગોળનો પાયો આવી જશે અને એ સુખડી એકદમ ચપળ થઈ જશે, કડક થઈ જશે। તો તેના માટે તમને લોયાને નીચે ઉતારી લેવાનું છે અને ત્યારબાદ એનામાં ગોળ એડ કરીને તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે। તો 1 મિનિટ સુધી તેને ઠંડુ પાડીને પછી જ ગોળ એડ કરજો એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે અને બિલકુલ ચવળ નહીં થાય એની મારી ગેરંટી। તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધા જ ગોળને એકદમ સરસ ચમચાની મદદથી મિક્સ કરી લીધું છે, ક્યાંય પણ આપણે ગોળ નથી દેખાતો સુખડીમાં। તો હવે આપણે આ સુખડીને એક થાળીમાં સેટ કરીશું। તો અહીંયા મેં થોડું એવું ઘી થાળીમાં ગ્રીસ કરી લીધું છે, તો આપણે જ્યારે સુખડીના કાપા કરીએ અને સુખડી નીચેથી ઉખડીએ ત્યારે સુખડી જે છે એ નીચે લાગે નહીં તેના માટે મેં અહીંયા ઘી લગાવી દીધું છે। આમે આપણે સુખડીમાં વધારે જ ઘી એડ કર્યું છે એટલે જરૂરત નહીં પડે, પણ જો તમે ઓછું ઘી યુઝ કરતા હોય તો થોડું એવું ઘી થાળીમાં લગાડી દેવાનું છે અને જો મોટા મોટા પીસ જોઈએ તો નાની એવી થાળી લઈ લેવાની છે અને પાતળા પાતળા પીસ કરવા હોય તો મોટી થાળી લઈ લેવાની છે। તો જે પ્રમાણે તમને પીસ કરવા હોય એ પ્રમાણે તમને અહીંયા થાળી લેવાની છે। તો અહીંયા મેં સુખડીને થાળીમાં સેટ કરીને ઉપરથી એકદમ ચમચાની મદદથી સ્પ્રેડ કરી નાખ્યું છે એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે થાળીમાં સેટ થઈ ગઈ છે અને ઉપર જે ઘી દેખાય છે એ બધું જ થોડી વારમાં એબ્ઝોર્બ કરી લેશે લોટ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કાપા કરી દીધા છે, નાના કે મોટા જેવા પણ તમને કાપા નાખવા હોય તેવા।
તમે અહીંયા નાખી શકો છો। તો અહીંયા હું મીડિયમ સાઇઝના કાપા કરી રહી છું અને થોડીવાર માટે આ સુખડીને આપણે ઠંડી થવા દેશું। અને જો ગરમા ગરમ પણ તમે આ સુખડી ખાશો ને ફ્રેન્ડ્સ, તો પણ તમને એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ પોચી લાગશે। અને તેને સેટ થયા બાદ પણ તમે ખાશો ને તો પણ એવી ને એવી આ સુખડી જે છે એ સોફ્ટ રહેશે, બિલકુલ કડક નહીં થાય। તો મેં થોડીવાર માટે તેને મૂકી દીધી હતી સાઇડમાં। તમે જોઈ શકો છો કે બધું જ ઘી લોટે એબ્ઝોર્બ કરી લીધું છે અને અહીંયા હું તમને તોડીને બતાવું છું કે કેટલી સોફ્ટ બની છે। તો આવી જ નવી રીતે અને એકદમ સોફ્ટ સુખડી તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો આ શિયાળાની સિઝનમાં। અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે રેસિપી કેવી લાગી છે। જ્યારે પણ ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવવાવાળા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ।